વાત ગુજરાતની રાજનીતિની કરીએ ગિનીબેન ઠાકોરનો શંકર ચૌધરી સાથેનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે શંકરભાઈ ચૌધરી ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ બંને એક જ ગાડીમાં બેસીને એક કાર્યક્રમમાં ગયા હતા એ કાર્યક્રમ લગભગ સમૂહ લગ્નનો હતો અને વિડીયો બહુ જૂનો છે લગભગ પચીસ દિવસ પછી વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે સમાજમાં જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરાયું ત્યારે દરેક લોકોને આમંત્રિત કરાયા હતા એ લગ્નમાં ત્યાં બનાસકાંઠાના રાજનેતા હોવાના નાતે બનાસ ચેરમેન વિધાનસભાના અધ્યક્ષ અને આમ જોવા જઈએ તો જિલ્લાના ખૂબ જ પાવરફુલ નેતા હોવાના નાતે શંકરભાઈ ચૌધરી પણ હતા પરંતુ જેમની સાથે એકદમ આમ દુશ્મનીવાળા રાજનૈતિક સંબંધો જેને મનાય છે કેમ કે શંકરભાઈ ચૌધરીના માથે બે હજાર સત્તરની જે હાર લખાઈ એ હાર બીજા કોઈની સામે નહીં પણ ગેનીબેન ઠાકોરની સામે મળી હતી અને વાવ વિધાનસભા પરથી આ વખતે શંકરભાઈ નથી લડી શક્યા એ પણ સર્વવિદિત છે અને એટલે જ ગેનીબેન ઠાકોર જ્યારે શંકરભાઈ ચૌધરીની સાથે નીકળ્યા એક જ ગાડીમાં પહોંચ્યા

કરવા માટે પ્રદેશ નેતૃત્વ પર કે ભાઈ સમજી લેજો જે આપવાનું એ આપી લેજો બાકી મને ભાજપમાં જોડાતા વાર નહીં લાગે ભારતીય જનતા પાર્ટી માટે તો બંને બાજુ હાથમાં લાડવા જ છે એમને કોઈ નુકસાન નથી આખા કેસમાં અને બંને બાજુ બંને પરિસ્થિતિમાં નુકસાન કોંગ્રેસનું જ છે કેમ કે ગિનીબેન પ્રભાવી નેતા તો છે પોતાના સમાજના મુદ્દાઓને લઈને બહુ જ આગળ આવીને વાત કરતા હોય છે ક્ષેત્ર સાથે લોકો સાથે જોડાયેલા છે અને એ જ તો કારણ હોઈ શકે આટલી બાકી આટલી ભયાનક ચૂંટણીમાં જ્યાં એકસો છપ્પન સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હોય ત્યાં વાવ બેઠક પર ફરી એકવાર ગિનીબેન ઠાકોર ચૂંટાઈને આવે છે તો મતલબ એમની પકડ પોતાના સ્થાનિક નેતૃત્વ પર કાર્યકર્તાઓ પર અને જનતા પર છે એ તો દર્શાવાઈ રહ્યું છે આ વાયરલ વિડીયો નો કેટલા કેટલાય મતલબ નીકળી શકે છે આટલા દિવસો પછી જેને પણ એને વાયરલ કર્યો હોય એને ચોક્કસ મનસા સાથે કર્યો હોય બાકી એમને એમ તો કશું વાયરલ નથી થઈ જતું અમે દરરોજ બોલીએ છીએ કે દરરોજ તો બધું વાયરલ થતું નથી